બોટાદના ગઢડાના ચિરોડા ગામે થઈ લાખો રૂપિયાની ચોરી. ચિરોડા ગામે રહેણાંકી મકાનમાં થઈ ઘરફોડ ચોરી. અંદાજિત 11-12 લાખ રોકડાની થઈ ચોરી. 4-5 લોકો આવીને ઘટનાને આપ્યો અંજામ. મકાન માલિકને ઘરમાં જ બાંધીને માર્યો મૂઢમાર. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, DYSP, LCB, SOG, PI, PSI, ડોગ સ્ક્વોડ સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. ચોરી કરનાર ગેંગને ઝડપવા પોલીસના ચક્રો ગતિમાન. પરેશ શેખ, G9 લાઈવ ન્યૂઝ, બોટાદ. શું નામ? મારું નામ રઘુભાઈ, રઘુભાઈ કૃષ્ણભાઈ કેવડિયા, ગામ શિરોડા. રઘુભાઈ, તમારા ઘરે મોડી રાતે ચોરીનો બનાવ બન્યો છે. કેટલા લોકો આવ્યા હતા અને કેટલા રૂપિયાની ચોરી થઈ છે? હું માનું છું કે 4-5 જણા તો હશે. 3 જણા તો મારી નજર સામે આવી ગયા હતા, પણ 5 જણા તો હશે. કેટલા રૂપિયાની ચોરી થઈ છે? કપ્પાનો હિસાબ હતો 10 લાખ, 11 લાખ જેવો, એ બધું લઈ ગયા છે. અને આમ આવ્યા ત્યારે તમને કાંઈ માર મારેલો કે કેવી રીતે? આમ હા, હું રૂમમાંથી બહાર નીકળ્યો ને એટલે તરત મને પકડીને બાંધી જ દીધો. સીધો મોઢા ઉપર ઓઢાડીને સીધું બાંધી જ દીધો. 3 જણા બધ ભરીને પકડી જ લીધો અને દોરીથી બાંધી દીધો. પછી રૂમમાં હું રહી અને માર માર્યો. પછી બધું એની રીતે બધું પાછું તોડવા મળી ગયા કબાટને. ચિરોડા ગામે એક ચોરીની ઘટના બની છે, શું વિગત છે? હા, એમાં એવું છે કે રઘુભાઈના ઘરે પોતે રાત્રે સૂતા હતા અને 2-2.25ના ગાળામાં પેશાબ કરવા માટે બહાર નીકળ્યા તો 3-1 જણાએ આવી અને એમના મોઢે ડૂચો આપી દીધો અને રૂમમાં લઈ ગયા અને એમને બાંધી દીધા અને એમના ઘરમાંથી કબાટ અને લાકડાનું કબાટ હતું, પટારો હતો, આ બધું ખોલી ખંખેરી અને ચોરી કરી અને જતા રહેલ છે. રઘુભાઈના કહેવા મુજબ 11 લાખ રૂપિયા જે કપાસના પૈસા આવેલા હતા, 2 મહિના પહેલાં પૈસા આવેલા હતા, એ 11 લાખ રૂપિયા એમના મકાનમાં જતા અને એ લઈ ગયા છે.